वैक्सीनेशन थकी विजय कूच, जन जननो छे आध्येय मंत्र, कारण के कोरोना सामेनी लड़ाई मा वैक्सीन ज छे अमोघ शस्त्र। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी नी प्रेरणा थी 21 जून थी गुजरात मा शुरू थई रह्यु छे कोविड वैक्सीनेशन महाअभियान। माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी अने माननीय नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल ना नेतृत्व अने मार्गदर्शन हेठळ कोविड वैक्सीनेशन महाअभियान माटे सज्ज छे गुजरात। गुजरात ने कोरोना मुक्त बनाववा माटे 18 वर्ष थी लईने तेथी ऊपरनी तमाम वयनी प्रत्येक व्यक्ति वहेलामां वहेली तके वैक्सीन ले ते अनिवार्य छे। थोड़ू फ्लैशबैक में जाइए तो याद छे 27 जनवरी 2020 नो ए दिवस जारे भारत में नोंधायो हतो कोविड-19 नो पहलो केस। जो जोता मा तो समग्र देश मा कोरोना ना केस आववा लाग्या। तद्दन अजाण्या आ वायरस सामे ना उपलब्ध हती कोई दवा के ना कोई रसी। संक्रमण ने फैलातू रोकवानो एक ज उपाय हतो आखा देश मा संपूर्ण लॉकडाउन। अने 25 मार्च 2020 ना रोज भारत भर मा लाग्यु संपूर्ण लॉकडाउन। तो आ तरफ गुजरात मा पण राज्य सरकारे माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी अने माननीय नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल ना मार्गदर्शन हेठळ कोरोना सामे छेड्यो जंग। समय साथे जरूरियात मुजब सतत राज्यनी आरोग्य व्यवस्थाओमां वधारो करातो रह्यो। वधुमां वधु लोकोना कोविड टेस्ट करी तेमने अपाई समयसर अने योग्य सारवार। लोकोने घर आंगणे सारवार पहोंचाड़ता गुजरातना धन्वंतरी अने संजीवनी रथ समग्र देशमां अनुकरणीय बन्या। डॉक्टर्स अने आरोग्य कर्मीओथी लईने नागरिको सुधीना तमाम लोकोना असरकारक प्रयत्नोने परिणामे कोरोनानी पहली लहेरमां गुजरातमां अनेक लोकोए आपी कोरोनाने मात। जो के लड़ाई हजू लांबी लड़वानी हती अने त्यारे ज कोरोना पर करवा वार स्वदेशी वैक्सीन थई तैयार। 16 जानुआरी 2021 थी माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी ना बरद हस्ते समग्र देश मा तथा माननीय मुख्यमंत्री श्री अने माननीय नायब मुख्यमंत्री श्री ना बरद हस्ते गुजरात मा थयो दुनियाना सौथी मोटा वैक्सीनेशन अभियान नो आरंभ। राज्यभर मा प्रथम तबक्का मा 4.33 लाख हेल्थ वर्कर्स ने 16,000 થી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટર દ્વારા આપવામાં આવી વેક્સિન। આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ ઉપરાંત 45 વર્ષથી વધુ વયના લોકો અને કોમોર્બિડ વ્યક્તિઓના વેક્સિનેશનમાં પણ ગુજરાત રહ્યું અગ્રેસર। દરમિયાન માર્ચથી મે 2021 સુધીના સમયગાળામાં કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં કહેર મચાવ્યો। કપરા સમયમાં પણ ગુજરાતે વેક્સિનેશનનું કાર્ય સતત ચાલુ રાખ્યું। કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે। કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ પણ લીધો હતો તેવી વ્યક્તિઓને ઓછી તકલીફ પડી। હોમ આઇસોલેશન કે સામાન્ય સારવારથી તેઓ સાજા થઈ ગયા હતા। હવે નિષ્ણાંતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવનાઓ જોઈ રહ્યા છે, ત્યારે આપણે વધુને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી। પ્રતિ મિલિયન વ્યક્તિના વેક્સિનેશનમાં પણ ગુજરાત છે મોખરે। 21 જૂન સુધીમાં 2,20,00,000થી વધુ લોકોને વેક્સિન આપીને ગુજરાતે મેળવ્યું છે અગ્રિમ હરોળમાં સ્થાન। મને કહેતા આનંદ થાય છે કે વેક્સિનેશનમાં ગુજરાત આગળ છે। કોરોના વોરિયર્સના વેક્સિનેશનમાં ગુજરાત આખા દેશમાં પ્રથમ નંબરે છે। પર મિલિયન પોપ્યુલેશન પ્રમાણે જોઈએ તો પણ ગુજરાત પ્રથમ છે, પણ હજુ આ પૂરતું નથી। એક પણ ગુજરાતી વેક્સિન વિનાનો ન રહે તે આપણું લક્ષ્ય છે અને એ માટે સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે। લક્ષિત તમામને વેક્સિન આપવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને ચરિતાર્થ કરવાની પ્રતિબદ્ધતા સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ
રાજ્યના 5000 વેક્સિનેશન સેન્ટર્સ પર 21 જૂનથી શરૂ થઈ રહ્યું છે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન. રસીકરણ રસપ્રદ બને, હર કોઈ વ્યક્તિ હોશે હોશે રસી લે તથા વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે 21 જૂનથી સોમવારથી ગુજરાતભરમાં આરંભાશે કોવિડ વેક્સિનના મહાઅભિયાન. 33 જિલ્લા અને 8 મહાનગર વિસ્તારોમાં 1025 વેક્સિનેશન બૂથ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 18-44 વય જૂથના લોકો માટે શરૂ થઈ રહ્યું છે વોક ઇન વેક્સિનેશન. ત્યારે ગુજરાતના યુવાધને જવાબદારીપૂર્વક વેક્સિન લઈ કોરોના મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા થવાનું છે પ્રતિબદ્ધ. ગુજરાતના યુવાનોને આહ્વાન કરું છું કે આવતીકાલની સલામતી સુરક્ષા વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ અને આપણે સૌ સુરક્ષિત બનીએ. હું કચ્છથી લઈને ડાંગ સુધીના મારા તમામ ભાઈ બહેનોને અપીલ કરું છું કે વેક્સિનેશન મહાઅભિયાનમાં સૌ કોઈ આગળ આવે અને કોઈ ભય કે વેમ રાખ્યા વિના અવશ્ય વેક્સિન લઈએ. લક્ષિત દરેકને વિના મૂલ્યે વેક્સિન આપવા બદલ ગુજરાત માને છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર અને આરંભે છે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન. 6.5 કરોડ ગુજરાતીઓ વતી આજે મારે કહેવું છે ધન્યવાદ મોદીજી, ખૂબ ખૂબ અભિનંદન. હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંતકરણપૂર્વક આભાર માનું છું કે તેમણે ગુજરાતને વિના મૂલ્યે વેક્સિન આપી, જરૂરિયાત મુજબ વેક્સિનનો પૂરતો પુરવઠો આપ્યો અને એટલે જ આજે ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી સુચારુ રૂપે થઈ રહી છે. દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. વહેલામાં વહેલી તકે વેક્સિન લઈએ અને વેક્સિનેશન મહાઅભિયાનને સફળ બનાવીએ. માસ્ક પહેરીએ, સલામત અંતર જાળવીએ, વહેલામાં વહેલી તકે વેક્સિન લઈએ અને કોરોના સામે સુરક્ષિત રહીએ.